અહીંયા અમે જ્યારથી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા શરૂ થઈ છે એ દિવસથી અમે સ્ટેજ પર અલગ અલગ પ્રકારની રંગોળીઓ બનાવીએ છીએ. ફર્સ્ટ ડે પર અમે 16 ફૂટ બાય 16 ફૂટમાં મોરલો બનાવેલો હતો, જે ફ્લાવરની રંગોળી બનાવેલી હતી. સેકન્ડ ડે અમે 16 ફૂટ બાય 16 ફૂટમાં રામ ભગવાનને એક્રેલિક પેઇન્ટિંગથી ડ્રો કરીને બેકગ્રાઉન્ડમાં કલરવાળા ચોખ્ખા અમે નાખીને આખી રંગોળી તૈયાર કરી હતી. થર્ડ ડે પર અમે 51,000 વાર રામ ભગવાન લખીને હનુમાન દાદાનો આખો ફોટો બનાવેલો હતો, એ ટાઈપની રંગોળી અમે તૈયાર કરેલી હતી. અને આજે જ્યારે હનુમાન જયંતીનો મહોત્સવ છે ત્યારે અમે ફ્લાવરની રંગોળી બનાવીને આખું પીચવાઈ આર્ટથી અમે રેડી કરીએ છીએ. અહીંયા હનુમાન ચાલીસા યુવા કથા જે બેઠી છે એમાં રંગોળીની સેવા કરવા માટે રોજ અલગ અલગ રંગોળીની સેવા કરી અમને ખુદ ખૂબ જ આનંદ મળે છે. હનુમાન ચાલીસા યુવા કથા ચાલી રહી છે એમાં અમારા સ્વયંસેવકો સખત તાપમાં સેવા કરી રહ્યા છે. અમારી હનુમાન ચાલીસા યુવા કથામાં કુબેરનગરની યુવતીઓ 20 જેટલી યુવતીઓ સખત તાપમાં સેવા કરી રહી છે અને રંગોળીની સેવા કરી રહી છે. જે અમારી હનુમાન દાદાવાળી જે આ થર્ડ દેની જે રંગોળી હતી એ બહુ મહેનત માંગી લેવી હતી, કેમકે એમાં સવારથી છોકરીઓ લાગી ગઈ હતી રામ નામ લખવા માટે, અને સવારથી બધી છોકરીઓ અહીંયા સેવા માટે આવી ગઈ હતી. અમારું ટીમવર્ક બહુ જ સારું છે. અને જ્યારે અમે આ રંગોળી બધી કરીએ છીએ એ એવું પણ નથી કે તમે ઇન્સ્ટન્ટ વિચારી લો ને ઇન્સ્ટન્ટ રંગોળી થઈ જાય, એમાં પ્રિપેરેશન પણ જોઈએ છીએ. સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી સેવામાં આવો યા કામ કોઈ પણ પ્રકારની સેવા તમને મળી જશે, એમને સાંભળવા આવો, એમને ખાલી એક દિવસ સાંભળશો તો પણ તમે બહુ ખુશ થઈ જશો, તમારા જીવનમાં સારું એવું કલ્યાણ થઈ જશે. રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ.